समाचार सूरत थी मळी रहा छे। सूरत महानगरपालिका ना आरोग्य विभागे स्मिमेर हॉस्पिटल ना मल्टी लेयर पार्किंग तैयार कर्यो। कोरोना वोर्ड अने हॉस्पिटल मां तेरे तब्दील कर्यो छे। 548 बेड नी व्यवस्था साथे युद्ध ना धोरणे कामगीरी थई रही छे। स्मिमेर हॉस्पिटल ना पार्किंग मां कोरोना वोर्ड तैयार करवामां आव्यो छे। मल्टी लेयर पार्किंग मां प्रकारनी सुविधा उभी करनार आ हॉस्पिटल बनी छे। सूरत राज्य मां अहीं प्रथम क्रमांक आवे छे। आगामी कोई पण प्रकारनी परिस्थितिने पहोंची वळवा माटे सूरत महानगरपालिकाए આગોતરું આયોજન કર્યું છે। તો કોરોનાને લઈને સુરત મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। સ્મિમેર હોસ્પિટલના જે મલ્ટી લેયર પાર્કિંગ છે ત્યાં કોરોના વોર્ડ બનાવવામાં આવ્યું છે। આપણે જણાવી દઈએ કે 548 બેડ્સની વ્યવસ્થાની સાથે યુદ્ધના ધોરણે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। મલ્ટી લેયર પાર્કિંગમાં આ પ્રકારની સુવિધા ઊભી કરનાર સુરત રાજ્યમાં પ્રથમ બન્યું છે। આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9 ના સંવાદદાતા પારુલ મહાડિક। પારુલ, સ્મિમેરમાં મલ્ટી લેયર પાર્કિંગની અંદર કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે, આખરે શું આયોજન આગોતરું સ્મિમેર હોસ્પિટલ તરફથી થઈ રહ્યું છે? ચિત્ર ચોક્કસથી અત્યારે કોરોના વાયરસને લઈને જે રીતે રાજ્યભરમાં પરિસ્થિતિ જોવા મળે છે, સુરતમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ વકરે તો તેને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાએ આગોતરું આયોજન હાથ ધર્યું છે। તમને આ દ્રશ્યો બતાવી રહી છું, એ સ્મિમેર હોસ્પિટલના મલ્ટી લેયર પાર્કિંગનું છે। પહેલી દ્રષ્ટિએ જોતા કોઈ કહી ન શકે કે આ મલ્ટી લેયર પાર્કિંગ છે, પરંતુ સ્મિમેર હોસ્પિટલનો આ ગ્રાઉન્ડ પ્લસ 3 માળનું જે આ મલ્ટી લેયર પાર્કિંગ છે તેમાં યુદ્ધના ધોરણે સુરત મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક જ કોરોનાનો આઇસોલેશન વોર્ડ જે છે તૈયાર કરવામાં આવ્યો છે। ચિત્ર જણાવી દઉં કે 548 બેડની વ્યવસ્થા સાથે માત્ર 2 દિવસમાં આજે આખો આખો વોર્ડ છે એ તૈયાર કરવામાં આવ્યો છે। 2 દિવસથી યુદ્ધના ધોરણે આ કામગીરી કરવામાં આવી રહી છે। ગ્રાઉન્ડ ફ્લોરની વાત કરીએ તો 136 બેડ જે છે અહીં ઊભા કરવામાં આવ્યા છે। એ જ પ્રમાણે આની ઉપર જે બીજા 3 માળ છે ત્યાં 132 બેડની વ્યવસ્થા જે છે એ તાકીદના ધોરણે ઊભું કરવામાં આવી છે। ખાસ કરીને રાજ્યમાં સુરત મહાનગરપાલિકા પ્રથમ હશે કે જે આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે। વિશેષ કરીને ચિત્ર ખાસ એ પણ જણાવવાની રહી કે આ વોર્ડમાં કામ કરવા માટે જે ખાસ સ્ટાફની છે એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે। 548 બેડનો આ આઇસોલેશન વોર્ડ છે તેમાં કામ કરવા માટે 115 વોર્ડ બોય છે, 50 આયા છે અને 500 નર્સિંગ સ્ટાફ સહિત જે નિષ્ણાત તબીબો કહેવાય તેમની પણ તાકીદના ધોરણે જે છે એ ભરતી કરી દેવામાં આવી છે, એમની નિમણૂક કરી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે સુરત કોર્પોરેશન આ પ્રથમ કોર્પોરેશન બની છે આ પ્રકારની કામગીરી જે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। કારણ કે જે રીતે કોરોના વાયરસની સ્થિતિ આખા રાજ્યમાં જોવા મળી રહી છે, શહેરમાં પણ રોજે રોજ જે છે શંકાસ્પદ કેસો વધી રહ્યા છે કોરોના વાયરસના। ચિત્ર, આજની પણ વાત તમને જણાવું કે આજે સુરતમાં કોરોના વાયરસના જે છે નવા 19 કેસો સામે આવ્યા છે। 3 કેસો જે છે એની મુંબઈ અને મહેસાણામાં ટ્રાવેલ હિસ્ટ્રી છે, બાકીના 16 દર્દીઓની કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી જોવા મળી નથી। એટલે કે અત્યાર સુધી 183 જેટલા કેસો જે છે ચિત્રા શંકાસ્પદ કોરોના વાયરસના સામે આવ્યા છે, 152 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। સુરત માટે રાહતના સમાચાર એ પણ છે ચિત્રા કે છેલ્લા 48 કલાકમાં કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ દર્દી જે છે એ નોંધાયો નથી, પરંતુ કહી શકાય કે જો સ્થિતિ વકરે, જો કોરોનાના દર્દીઓ વધે, પછી તે શંકાસ્પદ હોય, પોઝિટિવ હોય કે પછી ઇમરજન્સી સિચ્યુએશન એવી આવી પડે તો તેને પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાનું એક આગોતરું આયોજન છે અને જેણે એક મોટું ઉદાહરણ પણ અત્યારે જે છે એ પૂરું પાડ્યું છે। આભાર પારુલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ। તો એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા હતા કે જ્યાં સુરતની સ્મિમેર હોસ્પિટલના પાર્કિંગની અંદર જે મલ્ટી લેયર પાર્કિંગ છે ત્યાં બેડ્સની સુવિધા કરવામાં આવી છે, જેથી કરીને જો કોરોના પોઝિટિવ કેસીસમાં વધારો થાય તો ત્યાં દર્દીઓને સારવાર આપી શકાય।